महात्मा गांधी साहित्य सेवा संस्थान चैरिटेबल ट्रस्ट गांधीनगरना उपक्रमे 14 एप्रिल रोज डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंती निमित्ते पुष्पांजलि अर्पण करी। संस्थाना अध्यक्ष श्री डॉक्टर गुलाबचंद पटेल, एडवोकेट अने कोषाध्यक्ष के आई पटेल, सहसचिव राधेश्याम भाई यादव, ट्रस्टी महेंद्र भाई चौहान, महानगरना मीडिया सेल गौरांग व्यास, पूर्व प्रमुख मफत भाई देसाई, प्रमुख निलेश भाई महेरिया, प्रेमलताबेन महेरिया, भावनाबेन पाठक, प्रवीण भाई बरुलिया, विमड़ाबेन पटेल, उषाबेन चौहान, सौ सेक्टर वसाहत मंडल भाई बहनों उपस्थित रहा था। सौए बाबा साहेब आंबेडकर ने पुष्पांजलि अर्पण करी हती। श्री के आई पटेल एडवोकेट अने कोषाध्यक्ष ए बाबा साहेब आंबेडकर जन्म जयंती निमित्ते पुष्पांजलि अर्पण करी अने तेमना जीवन माथी प्रेरणा मळे अने तेमना चिंधेला मार्गे आगळ वधी आवनारा दिवसों में नवयुवान भाई बहनों ने शिक्षण मेळवी कुटुंब अने समाज सुधारक तरीके आगळ वधवा आह्वान कर्युं। बाबा साहेब एक विशिष्ट अने वैविध्य सफर समूह माना एक महामानव विश्व विभूति हता। वंदनीय महान व्यक्ति ए भारत ने अखंड भारत नो अर्थतंत्र सुचारू रीते चाले ते माटे संविधान पूरु पाड़ेल छे। सौए प्रेरणा लेवी जोईए अने तेमनो रथ आगळ वधारवा माटे यथार्थ प्रयत्न करवा जोईए, एज आजना दिवसे साची श्रद्धांजलि आपी एम लेखाशे। जय भीम। बाबा साहेब आंबेडकर अमर रहो ना नारा लगावाया हता। बाबा साहेब आंबेडकर अमर रहो, अमर रहो। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। भारत माता की जय। गांधीनगर साहित्य सेवा संस्थान चैरिटेबल ट्रस्ट गांधीनगर ना उपक्रमे 14 एप्रिल डॉक्टर भीमराव रामजी आंबेडकर साहेब नी जन्मतिथि पुष्पांजलि थी आ सभाना सौ आदरणीय ट्रस्टीओ गांधीनगर वोर्ड 5 छना व नवा छना पूर्व प्रमुख श्री मफत भाई साहेब, हालना प्रमुख श्री निलेशभाई महेरिया, जैन श्री भावनाबेन भाई सोलंकी भाई, महेंद्र भाई वसाहत ना प्रमुख श्री, सर्व उपस्थित रही भावांजलि अर्पण करी ए बदल संस्था वती सौनो आभार व्यक्त करू छू। बाबा साहेब आंबेडकरे आ देश ने संविधान पूरु पाड्यू अने संविधान ना नाता थी आ बंधारण भारत नु चाली आवे छे। आ भारत नु श्रेष्ठ बंधारण विश्व मा पण प्रख्यात छे। बाबा साहेब ने नतमस्तक वंदन करी एमने भावांजलि अर्पण करू छू। जय हिंद, जय भारत, भारत माता की जय। भीम ડભોઈ પંથકમાં કોરોના કહેર વધી રહ્યો છે તેવામાં પોલીસ તંત્રની અપીલને પગલે વેપારી મહાજન દ્વારા 13 એપ્રિલથી બજારો સાંજે 5 વાગે બંધ કરી દેવા જણાવ્યું હતું અને સાંજે 5 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કર્યું હતું, જેને પગલે બપોર બાદ સાંજે 5 વાગ્યાથી બજારો બંધ રાખી વેપારીઓએ સમર્થન આપ્યું હતું। એક તરફ સમગ્ર દેશમાં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે લોકો હવે સ્વૈચ્છિક રીતે લોકડાઉન તરફ વળી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં લોક સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખી સરકારની અપીલને માન આપી રહ્યા છે, ત્યારે ડભોઈ વેપારી મહાજન મંડળ દ્વારા પણ પોલીસની અપીલને ધ્યાનમાં રાખી શાકભાજી બજારો બપોરે 2 વાગ્યાથી અને મુખ્ય બજારની દુકાનો સાંજે 5 વાગ્યાથી બંધ કરવા નિર્ણય લીધો હતો। 13 એપ્રિલથી આ સ્વૈચ્છિક લોકડાઉનનું ડભોઈની દરેક દુકાનદારોએ પાલન કરી સાંજે 5 વાગે દુકાનો બંધ કરી સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપ્યું હતું। સંક્રમણ અટકાવવાના પ્રયાસમાં હવે વેપારીઓ જાતે જ જાગૃત થઈ રહ્યા હોય તેવું ડભોઈના બજારો બંધ થતાં વ્યતીત થયું હતું, તો સાંજે 5 વાગ્યા બાદ નગરમાં ભીડ નીકળવાની પણ ઓછી થઈ ગઈ હતી। વિસનગર ખાતે બપોરે 2 વાગ્યા બાદ લોકડાઉન। વિસનગર નગરપાલિકા અને વેપારી એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા નિર્ણય અનુસાર 14 એપ્રિલથી તારીખ 21 એપ્રિલ સુધી દરરોજ બપોરે 2 વાગ્યા પછી બજાર બંધ રહેશે।
વિસનગર ખાતે શહેરમાં દિવસે દિવસે વધી રહેલ કોરોના મહામારીને લઈને સંક્રમણ અટકાવવા માટે વિસનગર માર્કેટયાર્ડ હોલ ખાતે પાલિકા તથા વહીવટીતંત્ર દ્વારા વેપારી એસોસિએશન સાથે બજારોમાં સમયના બદલવા મુદ્દે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પ્રાંત અધિકારી સીસી પટેલ, મામલતદાર બીજી પરમાર સહિત વહીવટીતંત્રનો સ્ટાફ, પાલિકાના ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ સહિત નગરસેવકો, વિસનગર વેપારી મંડળ અને કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ સહિત વિવિધ એસોસિએશનના વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે અટકાવવું તે અંગે અલગ અલગ સૂચનો લેવાયા હતા. પાલિકા દ્વારા 1 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાનો પ્રસ્તાવ મૂકતા વેપારીઓ ઊભા થઈ ગયા હતા અને ઉભાળો મચાવ્યો હતો. જો કે થોડીક વારમાં મામલો શાંત પડતા પ્રાંત અધિકારી અને પાલિકા હોદ્દેદારોએ આવી પરિસ્થિતિમાં તમામને સાથે રાખીને નિર્ણય કરવાનું જણાવી બધા ઉપસ્થિત વેપારીઓના સૂચન લઈને સર્વસંમતિથી બજાર દરરોજ બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં બધા જ વેપારીએ શહેરના હિતમાં સંક્રમણ અટકાવવા માટે બધાએ સંમતિ આપતા આજથી બપોરે 2 વાગ્યાથી બજાર 21 એપ્રિલ સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. જો કે મેડિકલની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહેશે. રેસ્ટોરન્ટના વેપારીઓ 10 વાગ્યા સુધી પાર્સલ સેવા આપી શકશે. મોતની સંખ્યા તો બહુ ઓછી છે, પરંતુ પોઝિટિવની સંખ્યા જે છે એ અત્યારે આપણે રેટ લગભગ 100 નું કરીએ તો 20-22 જેટલા પોઝિટિવ કેસ આવે છે, પરંતુ એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાથી એમને સ્વસ્થતા સારી થઈ જાય છે અને એમાંથી ફક્ત 2-5% જેવા છે કે જેને આપણે હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડે છે કે જેને વેન્ટિલેટર. આપણી પાસે અત્યારે વડનગરમાં પણ 160 બેડ છે, 150 બેડની સુવિધા છે, 160 બેડ પણ ફૂલ થઈ ગયા છે, એ જ રીતે નૂતનમાં પણ ફૂલ થઈ ગયા છે અને બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સેવાઓ આપવામાં આવે છે અને એની અંદર પણ જે જરૂરિયાત જોઈતી હોય એ તમામ જરૂરિયાત વહીવટીતંત્ર અને સરકાર દ્વારા પૂરી પાડવામાં. હાલ આ 2-3 દિવસમાં કેટલા આજે શું ડિસિઝન લેવાયું મિટિંગની અંદર? કોરોનાની જે બીજી લહેર આપણા વચ્ચે જે અત્યારે હાલ પ્રસ્તુત છે એના અનુસંધાને વિસનગર શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રમુખમંત્રીશ્રીઓની આજે આ બેઠક હતી, જેની અંદર પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને પોલીસ અધિકારી પણ ઉપસ્થિત હતા. આ બધાની સાથે ચર્ચા કરતાં અમે એવા નિર્ણય ઉપર આવ્યા કે 7 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી અને 2 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે. આવશ્યક સેવામાં માત્ર મેડિકલ 24 કલાક ચાલુ રહેશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.